ફરીથી અસામાજિક તત્વો માથું ઉચકતા હોય તેવું દેખાઈ રહ્યું છે સામાન્ય બોલાચાલીમાં પણ હવે જીવલેણ હુમલાઓ આ તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને લઈ શહેરીજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે ત્યારે આજે ડીસાની ડાયમંડ સોસાયટીમાં સામાન્ય બોલાચાલમાં સોસાયટીના રહીશોની હાજરીમાં બે શખ્સોએ લાકડી ધોકા વડે ડાયમંડ સોસાયટીમાં ઘૂસીને ચોકી કરતા અશુકભાઈ ઠાકોર નામના શખ્સ પણ જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી હુમલો કરવા આવેલા શખ્સોએ ચોકીદારને ધોકા વડે માર મારતા નાની આખોલના અશોકભાઈ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી સોસાયટીના રહીશોએ અંગે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચેલી એમ્બ્યુલન્સની મદદથી જાગ્રસ્ત અશોક ઠાકોરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી જાગ્રસ્ત અશોક ઠાકોરનું નિવેદન લઈ લાલા માળી અને કાળુ કલાલની સુદખોળ હાથ ધરી છે